હલો, કેમ છો? તો આજે આપણે ફરીથી આવી ગયા છીએ ખેતરમાં. તો મેં તમને આગલા વિડીયોની અંદર જણાવ્યું કે આપણે ડોંગરનું કેવી રીતે ધરું નખાય, તેનું રોપણ કેવી રીતના થાય, અને હવે ડોંગર પાકી અને તૈયાર થઈ ગયા છે એટલે કે માર્કેટની અંદર તમને ચોખા તૈયાર મળતા હોય છે, પરંતુ તે ખેડૂતો કેવી રીતના પ્રોસેસ કરે છે તો આજે હું તમને તે બતાવીશ. એટલે કે હવે આપણે ડોંગર પાકી અને તૈયાર થઈ ગઈ છે તો આપણે તેનું કટિંગ કરવાના છીએ. તો વિડીયો પૂરું જોજો તો તમે આખા જ ખેતરની અંદર જોઈ શકો છો કે હવે ડોંગર સરસ રીતે પાકી અને તૈયાર થઈ ગઈ છે. તો તેની કટિંગ કરવાના, પૂરા બાંધવાના અને જોડવાના આ પ્રોસેસ હોય છે. તો વિડીયો પૂરું જોજો. તો ચાલો આપણે શરૂ કરીએ. તો હવે આપણે કટિંગ કામ શરૂ કરીશું. તો આપણે દાંતરડું લઈ લેવાનું, અને બહુ વરસાદ હતો એટલે આ સાલ તો ડોંગર બધી પડી ગઈ છે, પરંતુ આ ઊભી છે. તો આ રીતના કલ્લું લઈ અને તેનો પાથરો પાડવાનો હોય છે. તો આ રીતના બધું કટિંગ કરી અને એક સરખા પાથરા પાડવાના, એટલે પછી પૂરા બાંધતા સરસ ફાવે. તો આ રીતના આખા જ ખેતરની અંદર કટિંગ કામ કરી લેવાનું. પછી 2 થી 3 દિવસ માટે આપણે તેને સુકાવા દેવાનું, અને પછી પૂરા બાંધવાના હોય છે. તો ડાંગર જાણે કટિંગ થઈ અને આ રીતના સુકાઈ જતી હોય છે, તો આમ સરસ એવા પાથરા પાડવામાં આવે છે. પછી 2-3 દિવસ પછી તે સુકાઈ જાય એટલે તેના પૂરા બાંધવાના હોય છે, તેવા આપણે બાંધીશું. તો આમ સરસ પાથરો હોય તો આપણે ત્યાં નીચે બેસી જવાનું. પછી આપણે જેટલો પૂરો બંધાય, એટલે કે આપણે જેટલું ઊંચકાય એ રીતના જોડવાનું હોય છે, તો આપણે એ માપનું બાંધી લેવાનું. તો આમ આપણે થોડા આમ છોડ લઈ લેવાના. તો આ જે છે તે સવારમાં જ પૂરા બંધાતા હોય છે, કેમ કે ઝાકળ પડે તે થોડું ભીનું થતું હોય છે, જ્યારે બપોરના તે નથી બંધાતા. તો આમ લઈ લેવાનું અને આ રીતના આપણે તો નીચે નાખી અને આમ કરી લેવાનું. પછી આપણે જેટલું આપણે અંદર જોર હોય તે રીતના આમ ફિટ કરી દેવાનું. પછી તેની ઉપર 3 ઓટી મારી દેવાની, 1, 2 અને 3. તો જે આ તેના થળિયા છે તે પાહુ થળિયા રહે, અને જે બાજુ આ ડીર છે તે બાજુ આ ડીર રહે. તો આ રીતના પૂરા બંધાતા હોય છે. પછી તેને જોડવાના હોય છે. તો હવે તમે આને ગમે તેટલું જોડો તો પણ તે છૂટે નહીં. તો હવે આપણે બધા જ બાંધી દેવાના અને પછી તેને જોડવાના હોય છે. તો પૂરા આપણે બંધાઈ જાય આખા ખેતરની અંદર, પછી આપણે તેનો ઢગલો કરવાનો હોય છે. તો બધા જ આપણે બાંધેલા છે તે આપણે લઈ જઈશું. તો બધા જ પૂરાને એક જગ્યા પર ભેગા કરવાના હોય. પછી આપણો જે ઢગલો થઈ જાય, પછી આપણે પહેલાં જોડવા માટે એક ટાટપટ્ટી મોટી સાઈઝની લઈ લેવાની, કેમ કે તેની અંદર દાણા પાડવાના છે તે બહાર વેળાઈને. તો ટાટપટ્ટી પથરી અને પછી તેની ઉપર પાટીઓ મૂકવાનું, અને પાટીઓ મૂકી અને તેની ઉપર જોડવાનું. તો આ તમે જોઈ શકો છો કે આ પ્રોસેસ છે. તો જો તમારે ખાટલો મૂકવો હોય તો ખાટલા પર પણ પાટીઓ મૂકી શકાય, કેમ કે તેની અંદર ઉપર જોડવાનું છે. તો આપણે જોડીશું. તો આમ આપણે પૂરો પકડવાનો હોય છે, પછી તેને જોડવાનું. તો આમ આપણે પૂરા જોડવાના હોય છે. તો તેની અંદર જે ડાંગર હોય તે બધી જ ગળી પડતી હોય છે. આમ 3 થી 4 વખત કરો એટલે બધી ડાંગર ગળી જતી હોય છે, અને પૂરું એકદમ ચોખ્ખો થઈ જાય અને બધી ડાંગર નીચે ગળી જાય. તો આ રીતના બધા જ પૂરા ખેતરની અંદર જોડવાના હોય છે. તો આજે મેં તમને ખેતરની અંદર ડોંગર કેવી રીતના કટિંગ કરવાની, કેવી રીતના પૂરા બાંધવાના, જોડવાનું આ પ્રોસેસ બતાવી. મશીનથી જો કટિંગ કરાવવું હોય, એટલે કે હાર્વેસ્ટર કહેવાય છે તેને, તો તેની અંદર મશીનથી પર કટિંગ થાય છે અને તેમાં ડાંગર આવી જાય, ને પછી આપણે તેની ડોંગરને લઈ લેવાની હોય છે ટોલાની અંદર. તો આ રીતના પણ થતું હોય છે. તો આ રીતના મેં આજે તમને આ ડોંગર વિશે માહિતી આપી. તો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને દક્ષ રેસીપી પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.